ત્રણ દરવાજામાં ભરાયા છે પાણી વોકળા કાંઠા વિસ્તારમાં ભરાયા છે વરસાદી પાણી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે શહેરભરમાં ઠેર ઠેર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે ભૂગર્ભ ગટરની કુંડીઓ અને વોકળાની સફાઈ ન થઈ હોવાને કારણે શહેરભરમાં ભરાઈ ગયા છે વરસાદી પાણી કરીએ રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કે ધોરાજી અને અંદર જે ધોધમાર માર વરસાદ વરસ્યો તેને લઈને આપણે સીધા દ્રશ્ય બતાવે આ માટી ચોકના ના દ્રશ્ય છે ત્યાં કેવા પાણી ભરાયા છે ત્યાં જોઈ શકો છો કે બપોર બાદ જે ધોધમાર માર વરસાદ વરસ્યો તો તેને લઈને અત્યારે બાળકો છે તે બાળકો ભી નવાની મજા મારી રહ્યા છે બીજી તરફ વાત કરીએ નગરપાલિકા ની નગરપાલિકા ની કામગીરી છે ઈમોશનલ કામગીરી જેતપુર રોડ ગેલેક્સી ચોક વિસ્તારમાં વરસાદ ચકલા બજાર સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ ચાલુ શહેરમાં ચાલુ વરસાદ જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારોની અંદર આ તરફ શહેરના રોડ રસ્તાઓ પરથી વરસાદી પાણી વહેતા હોય તેવા દ્રશ્યો પણ જોવા

ધોધમાર વરસાદના કારણે તમામ રસ્તાઓમાં નદી જેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે બીજી તરફ આપ દ્રશ્યમાં જોઈ શકો છો રાવલ ગામે આવેલી જે હોસ્પિટલ છે તે હોસ્પિટલના ગ્રાઉન્ડ સુધી પણ હાલ પાણી ભરાઈ ચૂક્યા છે આપ સીધા જ દ્રશ્ય જોઈ શકો છો હોસ્પિટલના જે પાર્કિંગ વિસ્તાર છે તે પાર્કિંગ વિસ્તારમાં પણ હાલ પાણી જોવા મળી રહ્યા છે એક કલાકમાં ધોધમાર વરસાદના કારણે રાવલ રાવલ ગામના તમામ રસ્તાઓમાં ગોઠણ સમા પાણી વહીતા થયા છે મુકુંદ મોકરિયા ન્યૂઝ એટીન ગુજરાતી તે ભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ ખોખર ની શરૂ કરી છે દ્વારકા જિલ્લાના રાવલ ગામ ના દ્રશ્યો છે રાવલ ગામમાં મેઘરાજા એ હાલ તોફાની બેટિંગ શરૂ કરી છે રાવલ બસ સ્ટેન્ડ આસપાસના જે વિસ્તાર છે છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા આપ જોઈ શકો છો વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ મુશ્કેલીમાં છે ત્યારે વાત કરીએ તો રાવલ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારના ક્ષેત્રો છે તે ક્ષેત્રોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે ભારે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે મુકુદ મોકરિયા ન્યુઝીન ગુજરાતી દ્વારકા અમરેલી સમાચાર બગસરા પંથકમાં વરસાદની રીએન્ટ્રી થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાનું આગમન છે બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે દેવરાજીયા પીઠવાજાળ સરંભડા તરતવાળ અનેક વિસ્તાર એવા છે જે તરત તળાવ ગામે પણ વરસાદ થયો છે બપોર અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે વધુ માહિતી મેળવીશું ન્યૂઝ ઇલેન્ડ સંભાળતા રાજન પાસેથી રાજન જે રીતનો વરસાદ અમરેલીમાં ફરી એક વખત શરૂ થયો છે વરાપનો સમય હતો વરાપનો સમય પણ ખેડૂતોને ફળ્યો ને હવે ફરી એક વખત જરૂરી વરસાદ જોવા મળી રહ્યો છે સમગ્ર પંથકમાં બિલકુલ સિદ્ધાર્થ જે રીતે ચાર પાંચ દિવસ નો વિરામ હતો ત્યારબાદ ફરી એક વખત વરસાદ શરૂ થયો છે ખેડૂતોએ પોતાના જે ખેતીના વધારાના કામો હતા એ આટોપી લીધા છે અને હવે જે વરસાદ પડી રહ્યો છે ખૂબ જ ઉપયોગી વરસાદ છે વહેલી સવારથી જે રીતે રાજુલા અને જાફરાબાદ થી વરસાદ શરૂ થયો હતો બપોર બાદ બગસરા સાવરકુંડલા અને અમરેલી વિસ્તારમાં પણ અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે જોકે લાઠી બાબરા અને લીલીયા વિસ્તારના લોકો હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે સિદ્ધાર્થ સમગ્ર માહિતી જે રીતે હાલમાં આવી અમરેલીના કેટલાક વિસ્તારોમાં વરસાદ છે છે કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદની રાહ જોવામાં આવી રહી તો અમરેલી તાલુકાથી સમાચાર એ પણ છે કે અમરેલીના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ સારો વરસાદ પણ જોવા મળી રહ્યો છે સાવરકુંડલાથી પણ જાણકારી મળી રહી છે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે સાવરકુંડલાની અંદર સિમરણ જીરા બોરાળા નાના ભમોદ્રા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે સાવરકુંડલા પંથકમાં થોડા દિવસના વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારની અંદર અનેક જગ્યાએ આગળ વરસાદ થયો છે ત્યાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ એક સપ્તાહથી રાહ જોવામાં આવી રહી હતી વરસાદની અને તે એક સપ્તાહ બાદ સારો એવો વરસાદ પણ જોવા મળ્યો છે જે રીતે ન્યૂઝ ન્યૂઝિંગ એ પહેલા પણ જણાવ્યું કે ખેડૂતોએ પોતાના જે કામ હતા ખેતી લાયક અનેક અન્ય કામોને પણ આટોપી લીધા એટલે કે હવે જે વરસાદ થઈ રહ્યો છે તેમના માટે કાચા સોનારૂપી વરસી રહ્યો છે આ તરફ બોટાદમાં એક સપ્તાહના વિરામ બાદ શહેરમાં ફરી વરસાદ આવ્યો છે બપોરથી અચાનક વાતાવરણમાં પલટા બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો શહેરના પાળીયાદ રોડ ગઢડા રોડ ભાવનગર રોડ પર વરસાદ પાંચપડા ભગતની વાડી સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે તો બોટાદ શહેર બાદ ગઢડા તાલુકામાં પણ વરસાદ શરૂ થયો છે ગઢડા ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું છે ઢસા જલાલપુર માંડવા રસનાળ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે અનેકરાદનું આગમન થયું છે ખાસ કરીને બોટાદ શહેર અને ગરડાના પંથકમાં વરસાદ પડ્યો છે જે પ્રમાણે એક અઠવાડિયા બાદ વરસાદ પડ્યો છે તેને લઈ કઈ ને કઈ ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે કારણ કે એક સપ્તાહના વિરામ બાદ વરસાદ પડ્યો છે ત્યાર તેમનો જે પાક છે તેમને કઈક ને કઈક વરસાદની જરૂર હતી તેવા સમયે વરસાદ પડતા આનંદ છે વાત કરવામાં આવે તો રોડ ભાવનગર ખેડૂતોના અનેક વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે આભાર પ્રકાશ સમગ્ર માહિતી બદલ તો અનેક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ છે જે હજી પણ વરસી રહ્યો છે ખાસ કરીને બોટાદ સૌરાષ્ટ્રની અંદર વરસાદની ફરી એક વખત શરૂઆત થઈ ગઈ છે સુરેન્દ્રનગર શહેર બાદ ધાંગધ્રામાં મેઘરાજાનું આગમન થયું છે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે દુદાપુર હરિપર અને સત્તાપર સહિતના આસપાસના ગામોમાં વરસાદ છે ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થતા ગરમીમાં આંશિક રાહત છે એક અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતા કપાસ મગફળી સહિતના પાકને ફાયદો થવાની આશા છે પોરબંદરમાં પણ એક સપ્તાહના વિરામ બાદ ફરી એક વખત થોડા સમય માટે જિલ્લામાં મેઘમહેર જોવા મળી હતી પોરબંદરના કેશવ વડવાળા ઓડર તથા સહિતના ગામોમાં થોડા સમય ધીમી ધારે વરસાદ હતો જિલ્લામાં વાવણી કર્યા બાદ ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી જિલ્લામાં ભારે ઉખળાટ બાદ ઝરમર વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી હતી વધુ માહિતી ન્યૂઝ સમાજતા પ્રતિશ પાસેથી મેળવીશું જે રીતે પ્રતિષ્ઠ વરસાદ જોવા મળી રહ્યો છે અલગ અલગ વિસ્તારમાં છે ભારેથી ઓછો વરસાદ છે કયા વિસ્તારમાં શું પરિસ્થિતિ જી સિદ્ધાર્થ પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસો બાદ જે રીતે કહી શકાય કે ફરી એક વખત વરસાદ છે તે વરસાદ આવ્યો છે અને ખાસ કરીને જે પોરબંદર જિલ્લાનો છે તાલુકો ત્યાં ત્યાં સારો એવો વરસાદ કહી શકાય કેમ કે કે અત્યાર સુધીમાં સુધીમાં એટલે વાગ્યા એક ઇંચ જેટલો વરસાદ છે તે રાણાઓ તાલુકામાં નોંધાયો છે અન્ય જગ્યાએ ચાર થી પાંચ મિલીમીટર વરસાદ છે તે નોંધાયો છે સિદ્ધાર્થ આભાર સમગ્ર માહિતી બદલ તો અનેક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ પણ જોવા મળી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી રાહત થઈ ગઈ છે આ તરફ કચ્છના રાપર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યા છે છેલ્લા બે દિવસથી સખત ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે આજે બપોરે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા વરસ્યા હતા ધીમી વરસાદ શરૂ થયો હતો શહેરની મુખ્ય બજાર એસટી બસ સ્ટેશન વિસ્તાર માલી ચોક સલારી નાકા ભૂતિયા કોઠા રોડ માંડવી ચોક આથમણા નાકા વિસ્તારમાંથી વરસાદી પાણી વહી નીકળ્યા હતા કચ્છ પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થયો છે ભુજ ભચાઉ અંજાર તાલુકાના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે ભુજના ડગારા બોખાણા ઉખડમોરા સહિતના વિસ્તારોમાં વરસાદ બચાવના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અંજારના નવા ગામ પાટિયા ચંદ્રનગર ખોખરા ચિરઈમાં વરસાદ છે ભારે ઉકળાટ બાદ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે

પાટિયા ચંદ્રનગર ખોખરા ચીરઈ સહિતના વિસ્તારો છે ત્યાં પાસે પણ વરસાદ વરસ્યો હતો બીજી તરફ જો વાત કરીએ તો ભુજમાં હાલ વરસાદ છે તે શરૂઆત થઈ ચુકી છે ભુજમાં અને ભારે ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનો છે તે ગરમીમાંથી રાહત મળી છે આભાર સમગ્ર માહિતી બદલ મેહુલ તો હાલમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ગરમીમાંથી રાહત મળી છે ગીર સોમનાથ ગીર જંગલ ઉપરવાસ અને ગીર ગઢડાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નાના સમજીયાળા ગામથી પસાર થતી માલણ નદીમાં આવ્યું છે પૂર ગીરમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા માલણ નદીમાં પૂર આવી ગયું છે માલણ નદીમાં પૂર આવતા ખેડૂતો તથા ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે હાલ વરસાદનો વિરામ છે પરંતુ એક કલાકમાં જે ત્રણ ઇંચ વરસાદ થઈ ગયો તેના કારણે નદીમાં પૂર આવી ગયું આ તરફ મહેસાણા જિલ્લામાં વરસાદ ખેરાલુમાં ભારે પવન સાથે વરસાદ ખેરાલુ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ધોધમાર વરસાદથી રસ્તાઓ પર ભરાઈ ગયા છે પાણી તો પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો સિદ્ધપુર રાધનપુર સાતલપુર તાલુકામાં વરસાદી વાતાવરણ સિદ્ધપુર તાલુકામાં ધીમીધારે વરસાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સિદ્ધપુરના રાજપુર ખોલવાડા સહિત ગામોમાં વરસાદ સાતલપુર વારાહી લખાપુર સહિત ગામોમાં છૂટાછવાયા ઝાપટાં રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ બે દિવસથી અસહ્ય ગરમી અને બફારાથી લોકો હતા ત્રાહિમામ હાલ વરસાદી વાતાવરણથી ગરમી અને બફારામાંથી લોકોએ રાહત અનુભવી છે વરસાદી વાતાવરણથી ખેડૂતો પણ ખુશ છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શાંતિપુરા તેલાવ શેલા સહિતના ગામોમાં વરસાદ વરસાદને કારણે અમદાવાદ સાણંદ રોડ પર વાહન વ્યવહારને અસર વાવણી માટે વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ વડોદરામાં પણ બપોર બાદ જે જે છે છે તેની શરૂઆત થઈ ચૂકી આપ જોઈ રહ્યા છો તે સાણંદ તાલુકાના ગામડાના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે બપોર બાદ એક વાતાવરણમાં પલટો જે છે તે આવ્યો હતો કાળા ડિબાંગ વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે તેની વચ્ચે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સાણંદ તાલુકાના તેલાવ શાંતિપુરા સહિતના ગામોની અંદર હાલ તો વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે પણ આગામી બેથી ત્રણ દિવસની વરસાદની આગાહી જે છે તે કરી હતી અમદાવાદ જિલ્લાની અંદર ખેડૂતો વરસાદની આશા સેવીને બેઠા હતા અને તે અંતર્ગત વિધિવત રીતે વરસાદનો આરંભ થઈ ચૂક્યો છે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે કારણ કે ખેડૂતોએ વાવણી માટેની તૈયારી આરંભી દીધી હતી વરસાદની રાહ જોતા હતા વિધિવત રીતે વરસાદ શરૂ થયો છે એટલે ખેડૂતોમાં પણ ખુશીના સમાચાર કહી શકાય વિધિવત રીતે વરસાદ વરસી રહ્યો છે જેને લઈ અને હવામાન વિભાગે પણ આગાહી જે છે તે વ્યક્ત કરી હતી આશંકા વ્યક્ત કરી હતી જે અંતર્ગત વરસાદ જે છે તે સાણંદ તાલુકાના વિવિધ ગામોની અંદર વરસી રહ્યો હતો કે પ્રથમ રાઉન્ડ બાદ ઉકળાટ અને ગરમી જે છે તે જોવા મળતી હતી બીજા રાઉન્ડની શરૂઆતમાં ક્યાંક ખેડૂતો સહિત સ્થાનિક લોકો જે હોય તેમણે હાશકારાનો અનુભવ કર્યો હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે વિધિવત રીતે વરસાદ થતાં ખેડૂતો સહિતમાં એક આનંદની લાગણી જે છે તે થવાઈ ચૂકી છે ને વરસાદ જે છે તે થતાં જ વાવણી લાયક વરસાદ ખેડૂતો થશે તે પ્રકારની આશા પણ સેવી રહ્યા છે હરીશ શર્મા સાથે ગૌતમ ન્યૂઝ ન્યૂઝીન ગુજરાતી અમદાવાદ તો વડોદરામાં પણ બપોર બાદ શહેરના આકાશમાં વરસાદી વાદળો ઘેરાયા હતા સમગ્ર શહેરમાં વરસ્યો છે સાર્વત્રિક વરસાદ વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અચાનક આવેલા વરસાદી ઝાપટાને કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ છે તો જામનગરની વિભાગ દ્વારા રાજ્યના જુદા જુદા જિલ્લા અને તાલુકામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વડોદરાની વાત કરીએ તો વડોદરા અને છોટાઉદેપુરમાં ચારથી આઠ ઇંચ વરસાદ જે છે તેની આગાહી કરવામાં આવી છે ત્યારે અત્યારે સાંજના સમયે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ઉકળતો તડકો હતો નાગરિકો જે છે તે વરસાદની કાગડોળે રાહ જોતા હતા ત્યારે હવામાન વિભાગે વડોદરા અને છોટા ઉદેપુરમાં ચારથી આઠ ઇંચ વરસાદની જે છે તે આગાહી કરી છે અને આગાહી અનુસાર જ વડોદરા શહેરમાં સાંજના સમયે અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ધોધમાર વરસાદ જે છે તે પડવાની શરૂઆત થઈ ચુકી છે સવારથી જ અસહ્ય તડકો હતો નાગરિકો જે છે મૂંઝવણમાં હતા કે તડકો છે તો લઈને કે કેમ પરંતુ સાંજનો સમય થયો અને નાગરિકોની જે જે આતુરતા છે તેનો અંત આવી ગયો અને શહેરમાં ઠેર ઠેર જે ધોધમાર વરસાદ જે છે તે પડી રહ્યો છે જિલ્લાના ખેડૂતો પણ ચિંતિત હતા કારણ કે વડોદરા શહેરમાં જે વરસાદ જે છે તે નહોતો પડતો અને અસહ્ય ગરમી પડતી હતી પરંતુ હવે જ્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે હાર્દિક દીક્ષિત ન્યુઝીન ગુજરાતી વડોદરા